ना के दीदी लुगड़ा देवा बच्चा उमर के जाओ। લાડુ આવે હિમા લઈ ગયા કા એટલી ઘડી માં થોડા હોય હિમા લાગે તો રામ રામ ને સીતારામ બધાને જય માતાજી અપ્સરાજ કેમ છો બધા ઓકે એકદમ મજામાં છે આજે હું મજામાં ને તેનું કારણ છે કે આખી રાત જ મને કુટી આવી કવરે સણામાં તાસ તો હવાર મેં ઉઠીને એક નિર્ણય કરી લીધો હતો કે જ્યાં લગે થાંભલીઓ ન ખળાય ત્યાં લગે આજે આવવાનું નથી ખેર આપણે એટલે હવાર મેં પહેલાં ઉઠે ને જો આજે આખું સેટ કરી લીધું બધે વારા એટલા હતા ને તો બીજા લેવા જવા જાય આપણે ઓરદર કે પોરબંદર ને જો એટલું થાંભલ્યું છે આજ ફરતી ખેતરને બાંધી જ દેવી કારણ કે કાયમથી કાયમ કવરાવતો જાય કાયમથી કાયમ ખાતો જાય તો થોડું થોડું ખાતા ખાતા હાવ પૂરું કરે જાય એવું લાગવું મળે આજ એટલે આખી રાત કાલે 11-10-11 વાગે લગીને વાંહેલું તો ખૂટિયાને વાંહે હાલો જાય કોર જાય એટલે થોડે જવું પડે રીતે 11 વાગે પછી બે નોખણો ખાપડે કે હું તું તારે રસ્તે હું મારે રસ્તે ને આજ અમારે મારી ભાણેજને જિંદગી ટીંગલીને લુગડા દેવા આવે કપડાં મારા કાકાની દીકરીની દીકરીને મેખડીથી કપડાં દેવા તે રાજી નીકળો જવાના છે ને હું જવાનો હખે તે જોઈએ છીએ હું તો પાછો કાર આવે આ જવાના હે ને તમે બધા એ અટાણે જો ના અટાણે ત્યારે હાલે ટીકોરને એટલે રાત અહીં ફ્રી છે એને ઢોરને પાણી કરે નીકળે જવાનું હોય તો ઘરનું કામ કરીને પછી જાય ઘરનું કામ કરીને પછી જાય ઘરનું તો કાં હોય જમવાનું ત્યાં તમારે બનાવવાનું ને ત્યાં ના ઢોરનું હોય ને હવાનું કામ હોય હા કાંઠે યાર ઉસળા ઉડે નક્કી કરી જ લીધું પાકું જતું થાંભલી કોડે દેવી ખેતર ને પછી ઉપાદી જ નહીં આપણે તે હવાર માં ઉઠે ને તૈયાર કરી લીધું બધું થાંભલી એક ખોળે મારા બંને બીજા લેવાઈ જવા જશે પછી બીજું બધું કમ્પ્લીટ થાય બોલતે તમે જાઓ તાર બ્લોગને કન્ટિન્યુ થોડોક કરજો તાલે કે હું થોડોક થાંભલી બાંભલી ને ખોડે આવીએ અમે તો જો ચેનલમાં નવા હોય તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો તો પાછા આપણે મળીએ આગળ તો વાગે ગાહાળા નવ જેવું થયું મારી દીકરી બે ત્યાર પર થઈ ગયું તો મારે જાવું એટલે કે મારે મામાને કે અમારી હતી બેનને લુગડા દેવા આવી હા કે દીદીને લુગડા દેવા આવે ચા હું અમારે કંઈ જાઉં ને આવું તારે દીદી પહેર આવું ને જિંદગી કઈ દીદી છે આવું ને તો મમ્મી ત્યાં થઈ ગઈ મારી દીકરી બે મારી ફોઈ આગળી ગા એ અમારે જાઉં વહેલે રહ્યું જાય પછી ના રાંધવાનું હોય તે પછી મહેમાન પર પછી આગ દ થાય તો મહેમાન પર આવે તો જરાક વહેલે દી જાય તો કરવા લાગીએ ને રામની તો ખેતી થાય તે ત્યાં પછી કાર આવી છે ને તો પોરી જવાની છે કંઈ નક્કી નહીં તો એમ માર દીકરી બે જાય હા બાપા કા બાપુ કા બેરી તો બાપાને બેરી હે હાલો 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 બેરી ચાલો એ મમ્મી ધીરે ધીરે જઈએ હજી મીરાને તેડે ને પુગાડી તો વાર લાગી કે અમારે મીરા બેન આવી ગયા હતા ને કે ને હા ફાઇનલી પૂણા બાર જે હું થઈ ગયું હોય ને આપણે અત્યારે કાકાને ઘેર જઈએ હાલે ને રસ્તા માગણી જો ખેતર તે આવ્યા બધું ઓકે કરી લીધું કામ બામ બધું ઓકે થઈ ગયું ને રાજીને તઈ વહેલા આવ્યા ગતા પછી હું ખેતરથી આવતો હતો તો સાવ્યું લેવા ગતો કારણ કે મેં તો ભૂંડે ભોયો વેહી હું તો નહીં આપણે એટલે કપડાં બદલાવા પડ્યા ને હું કાંઈ એવું પૂણા બારક જેવું થયું ને પપ્પા ઘેર હે કે પોરબંદર જવાની તૈયારી હાલતી હતી હું કે એ હું હે ને ધીરે ધીરે હાલે નીકળે ને મહેમાન તો પૂગે હું આગળ ઘેર તો તારા જ નીકળે કહેતા હું કે હું વહેલે રોજા
ને ઓલું આપણે ખેતરનું કામ ઓકે થઈ ગયું, એ ના કંઈ ઉપાધિ જેવું હોય ને, ચાલે એ સીધા ઘેર જઈએ. એતવી બેનને થોડાક મસ્ત મસ્ત વિડીયો લઈએ ને કપડાનું શૂટિંગ થોડુંક કરીએ, મજા આવે, ને પછી ખાઈ લઈએ. જવાનું દાણા હાટું જ છે ને, કામ કામ હે. હાલો મળીએ પછી. થઈ ગયું તમે ફ્રી? ફાઇનલી વાગી ગયા છે 4:45. ને જો આગને એતવી બેનના આજે લુગડા કપડાં દેવા આવ્યા હતા મીમાને, એ પાછા ત્યાં કપડાં દઈને પાછા આપણે ઘેર આવ્યા હતા. આપણે ઘેર સા પાણી પીધા ને જો એ બધા એના ઘેર ગયા. હું કાંઈ મેં કીધું ગદપ માટો જ નથી બેજે, ચાલો એ ગદપ માટો મારાવીએ પહેલાં, ને કીપાને કાં પોઝિશન પછી જોવા આવીએ તો ખબર પડે કે પાછું મજૂર ને પાછા મજૂર વ્યા જાય તો મારી તકલીફ પણ થાય. 6-7 દિન અંદર આપણી બધાનો વારો લઈ લેવાનો હોય. કપા સારો પાકે વાંધો ને, પાછળ જો પાછું ધોરકા તો આવે. પેલી વીણી જીવું તો ન થાય તો અહીં કે ઠીક ઠીક થઈ જાય આપણા પૂરતું. ને જો ગદપમાં આપણે પૂગી આવ્યા, ગદપનો ઉઝેર તો સારો હોય. જોઈએ જઈને પાછું હું થોડોક કામમાં પડે ગયો એટલે મારે થોડુંક બ્લોગ સ્ટાર્ટ કરવા મોડું થયું. એવામાં એ કારણ એવું થાય આપણે કે એડિટિંગ ને અપલોડિંગ જે મેઇન વસ્તુ હોય ને એથી ઉતારવું હેલું. તમે ઉતારીને પહેલાં શૂટ કરી લીધું એટલે તમે હાલો એ વિડીયો ઓકે થઈ ગયો, પછી એડિટિંગ ને અપલોડિંગ હે ને બહુ માર નાખે, બહુ વાર લાગે. ને અમારા અહીં નેટવર્કનો એટલો ઇસ્યુ હે, એટલું તકલીફ થાય કે 1 કલાકમાં ખાલી 85% જ અપલોડ થાય. એવી 4 કલાક હોય ને ત્યારે હો થાય, એમાં 1 કોપીરાઇટ આવી જાય ગમે મ્યુઝિક ગોઠવવામાં કામમાં નામાં, તો આપણું કામ લેવાઈ ગયું સમજે લેવાનું કે પાછી 8-10-2-3 કલાક પાડવાની જ રહી ને વાંહે. ને જોવો મસ્ત ગદપ દેખાય, દેખાતી હે તમને, મને તો દી આવે આખ્યુંમાં. અહીં જોઈ લી, જો લીલકાઈ ગઈ વાંધો ને તે. અહીં કીધું ને હું લગભગ બીજવાણ આપણે જેદું કાઢ્યું તો તેદું હું આ ખેતરમાં આવ્યો જ ને, આ જવ્યો એવું કે જોતો આવવાનો આટો મારતા આવીએ. ને અહીં બાપા ને એ ગયા કળવા ઢવા રાજીભાઈ, ને મારે થોડું કામ હતું, હું દાતા લેવા જાઉં તું કાલે કંઈક સણામાં ટીહા તાણવાથી, તું કઈ હું લેવા દા. તમે આ ખડનું કામ એ કાઢ્યા આવો, હું કે આ હું બે કામ પતાવેલા અપલોડિંગ ને દાતા લેવું. હાલો ગદપમાં તો તકલીફ નથી ને કીપામાં તો કંઈ વાંધો નથી, બરાબર વાંધો નથી.
ફાટે હી કેરી હારી ફાટે ને જ ફાટતી તો ફેલ જ છે સમજે લેવાનું તો એ વાલો આપણે દાતા લેવીએ દાતા આગળ સાનો ટાઈમ આપણો થયો હમણાં કીધું નથી સાહ ને તો આવતો લોગમાં ઘણો ટાઈમ થઈ ગયો આજ સાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે પેલા સાહ પીએ લઈએ પછી પછી દાતા ઉપાડેવીએ કેવી મસ્ત વીણવાન મજા આવે અહીં તમને કલાક દોઢ કલાક જ ઉકલે પછી એક કિપાહી ન ઉકલે ઈવો હોય ને કપા હોય ને અઘરો આવે એ તો ઓલાવ ના ભાઈ એમાં મગજ કામ કરે આવ્યા તને ડેલી ને ડેલી ડેલી વીણે હજી ત્રિશાલી મણ પછી મણ એવો કિપા ડેલી ઉતારવાનો છે હાલે આણી તા મેલ દઈએ જે મજૂરના ભાગમાં એ બાસકામ આવી જશે બીજી આવે આવે બીજી લાડુ આવે મેં લઈ ગયા એટલી ઘડી થોડા હોય મેં લાગે આજે એથી બેને લુગડા દે બે ત્રણ કેટલા ખાતા હતા એક 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 જ ખાતો હતો મોતા બે ત્રણ નું કે બે ત્રણ લાડુ હા અચ્છા કામ હાટે રહોડામાં અમારે રાજી ચડે ગઈ હતી ને ભજીયા ને કામ ભજીયા ઉડતા હતા દુનિયા ભજીયા ને રોટલા ને ચડવી ને એમાં હું ઉતી કપડાં જોવાનો તો વારો આવ્યો ન આવ્યો તાર કપડાં જોઈ લીધા જોયે શૂટ કરે કે ન કરે એ નો રેક મારે ફોન નું તો નહીં ફોન લેતા કે તે ભૂલે ગઈ હા લુગડાં તો શૂટ કર લે એ તો મેં કટ કો ઉતારી હું થા મને ખબર હતા તો રહોડા માં એટલે તારે ટાઈમ નહીં મળે તો લુગડા મસ્તી ને આવ્યા લુગડા સુપર એવા હેતવી બેન ના મીરા બધા પાસે હકે થેલી મેં ભરાવી લીધા કોઈ લેતું ન જાય પાછું મીરા કામ હતે અમારે રહેવાનું આમાં મામ હતી મીમાન આવ્યા એડો હે મામ ને ત્યાં હેતવી મીમાન ની હતી આપણી નહોતી અડવાનું હતી દેતી ગીતા તેલ ને ગીતા તેલ ને એટલે બીજી વાત નહીં હવારી તો વહેલા હા 9 વાગે અલગ અલગ આપણે બે શૂટિંગ કર્યું ને એક બ્લોક તેમ ત્યારે પાછો વાહે પાછો બીજો મોબાઈલ મારા પાસે મેં ઉતાર લીધા સારું થયું તમે તમારું કન્ટિન્યુ કામ કરો વાહિંદા નાખવાના હે એ તો આપણું ડેલીનું કામ હે બે હું દવાનું તો એમાં તો કંઈ હાલે સાચી વાત આ એક વિડીયો કાયમ શૂટ કરવાનું થાય જ ને આણી હે ને આપણી કામ કહેવાનો એક્સ્ટ્રા જોબ કહેવાય એક્સ્ટ્રા જોબ આપણી ડેલી ખેતીનું તો કામ કરતા જ ભાઈ એક આપણી નવી નોકરી મળી યુટ્યુબે અમને નવી નોકરી આપી તમે આકરો કાયમ ને કાયમ નો મારે તું તો પાડળ ને પવરત થાય ને કાંઈ મીરા કાદા ઘરના ને ઘરના માણસ છે નો દીકરા હાલ આપણે હાલ ઘેર પાકી જમ હાલ હાલ મારી દીકરી